હાય એવરીવન ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ ઓલ આર ફાઇન સો ઇન ધ લાસ્ટ લેક્ચર વી હેવ કમ્પ્લીટેડ ચેપ્ટર નંબર વન ચેપ્ટર નંબર વન છે એની અંદર મેં ત્રણ ક્વેશ્ચન તમને કરાયેલા છે ઓકે પણ જો તમે બુક જોશો ધ્યાનથી તો એની અંદર તમને ઘણા જુદા બધા પણ પોઈન્ટ્સ આપવામાં આવેલા છે તો વન્સ તમે એ બુક પરચેસ કરીને સુધીર પ્રકાશન નહીં પરંતુ કુમાર પ્રકાશન નામ છે કુમાર પ્રકાશનની અંદર આપણી બુક છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એક તે બુક પરચેસ કરવાની છે અને એનામાં તમને યુનિટની રૂપરેખા જોશો તો તેમના તમને જુદા જુદા ઘણા બધા પોઈન્ટ્સ ચેપ્ટર નંબર વનમાં આપેલા તમને જોવા મળશે તો યુનિટની રૂપરેખા જોશો તો એમાં ટોટલ તમને ટેન પોઈન્ટ્સ આપેલા છે દસ પોઈન્ટ આપવામાં આવેલા છે હવે મેં શું કરેલું છે જે આ જુદા જુદા પોઈન્ટ્સ છે એમને કમ્બાઇન કરીને ક્વેશ્ચન્સ બનાવેલા છે ઓકે સો જો તમને લાગે કે બુકની અંદર ઘણું બધું તમને આપેલું છે અને ક્વેશ્ચન ઓનલી થ્રી છે તો એવું નથી મેં બધાનું શું કરેલું છે કોમ્બિનેશન કરેલું છે તો પણ તમે એક વખત એ યુનિટની રૂપરેખા મુજબ જેટલા પણ તમને દસ પોઈન્ટ્સ આપવામાં આવેલા છે એ દરેકે દરેક દસે દસ પોઈન્ટ એક વખત વાંચી જજો સ્ટીલ જો તમને કોઈપણ જાતનો ક્વેશ્ચન હોય કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવી દેશો ઓકે તો એ આપણે શું કરીશું વધારે ડીપમાં ડિસ્કસ પણ કરી લઈશું ઓકે સો નાવ વી મૂવ ઓન ફોર યુનિટ નંબર ટુ આપણે સો આપણે હવે યુનિટ નંબર ટુ તરફ વળીશું યુનિટ નંબર નું નામ તમને આપેલું છે ગ્રાહકની સમતુલા ઓકે ગ્રાહકની સમતુલા એ આપણો યુનિટ નંબર ટુ છે તો સૌથી પહેલાં તમને ખબર હોવી જરૂરી છે કે ગ્રાહક એટલે શું સમતુલા એટલે શું તો સૌથી પહેલાં તમે કોઈ મને કહેશો કે ગ્રાહક એટલે શું થાય તો ફર્સ્ટ ઓફ ઓલ તમને કહી દઉં કે કસ્ટમર લોકો કસ્ટમરને શું સમજે છે ગ્રાહક સમજે છે બટ ખરેખરમાં કસ્ટમર વ્યક્તિ જુદો કહેવાય અને કન્ઝ્યુમર વ્યક્તિ જુદો કહેવાય ગ્રાહક એટલે કોણ જે ખરેખરમાં વસ્તુની ખરીદી કરે છે તે અને કન્ઝ્યુમર એક નવો શબ્દ છે કન્ઝ્યુમર એટલે કે એ વસ્તુને વાપરનાર થાય છે ઓકે તો ક્યારે પણ કસ્ટમર અને કન્ઝ્યુમર આ બે જુદા જુદા શબ્દોમાં કન્ફ્યુઝ થતા નહીં ઓકે તો અહીંયા આપણને આપેલું છે ગ્રાહકની સમતુલા અને સમતુલા એટલે શું કે નોર્મલી તમે જેટલા પણ પૈસા માર્કેટમાં ખર્ચ કરો છો તો એના બદલામાં તમે શું માગો છો કે એટલી જ કિંમતની વસ્તુ આપણને મળે ત્યારે ને ત્યારે જ આપણને શું લાગે કે આપણને સમતુલ હાસિલ થયેલી છે ઓકે સો આના ઉપર જ આપણો યુનિટ નંબર ટુ છે સો ક્વેશ્ચન નંબર વન આપણને આપેલો છે ગ્રાહકની સમતુલાનો અર્થ આપીને તેની ધારણાઓ વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો સૌથી પહેલાં તમને એ બી કહી દઉં કે આ જે યુનિટ નંબર ટુ છે એની યુનિટની રૂપરેખામાં તમને ટોટલ ચાર પોઈન્ટ્સ આપેલા છે તો એ ચાર પોઈન્ટ્સના હું તમને પહેલાં તો નામ જણાવી દઉં સૌથી પહેલો પોઈન્ટ છે ગ્રાહકની સમતુલાનો અર્થ અને ખ્યાલ બીજો પોઈન્ટ છે ગ્રાહકની સમતુલાની ધારણાઓ થર્ડ પોઈન્ટ છે તટસ્થ રેખા અને બજેટ રેખા દ્વારા ગ્રાહકની સમતુલા અને ચોથો પોઈન્ટ છે ગ્રાહકની સમતુલાની શરતો ઓકે સો આ ચાર પોઈન્ટ તમને બુકમાં આપેલા છે હવે આ જે ચાર પોઈન્ટ્સ છે એમાં મેં તમને આ ચેપ્ટરની અંદર ફક્ત બે ક્વેશ્ચન્સ રેડી કરેલા છે તો એ જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર સો જે તમને ટોટલ ચાર પોઈન્ટ્સ આપેલા છે એમાંથી પોઈન્ટ નંબર વન અને ટુ એને કમ્બાઇન કરીને મેં આ ક્વેશ્ચન નંબર વન રેડી કરેલો છે તમે જોઈ શકો છો જેમાં લખેલું છે ગ્રાહકની સમતુલનનો અર્થ આપવાનો છે જે આપણો પોઈન્ટ નંબર વન છે અને તેની ધારણાઓ વિશે વિસ્તૃતમાં સમ સમજૂતી આપવાની છે એટલે કે ચર્ચા કરવાની છે તે આપણો પોઈન્ટ નંબર ટુ છે ઓકે સો હવે આપણે આનો ક્વેશ્ચનનો આન્સર જોઈશું સો ફર્સ્ટ ઓફ ઓલ પ્રસ્તાવનાની અંદર ગ્રાહક વિવિધ વસ્તુઓની ખરીદી કરતી હોય ખરીદી કરતો હોય છે પરંતુ તેની આવક કેવી છે મર્યાદિત છે મર્યાદિત એટલે કે લિમિટેડ છે નોર્મલ છે એઝ અ કસ્ટમર તમે માર્કેટમાં જાઓ છો તો તમે કસ્ટમર ક્યારે બનો જો તમારી જોડે પૈસા હોય ત્યારે અને પૈસા ક્યારે આવશે તમે કોઈની કોઈ જગ્યાએ શું કરતા હોય જોબ કરતા હોય નોકરી કરતા હોય કાં તો તમે ધંધો કરતા હોય ઓકે ત્યારે ને ત્યારે તમારી જોડે શું હશે આવક હશે હવે એક વસ્તુ આપણને ખબર હોવી જરૂરી છે કે આવક એ કેવી હોય છે આપણી લિમિટેડ જે દર મહિને ઓલમોસ્ટ કેવી તમને જોવા મળશે સેમ ટુ સેમ જોવા મળશે જો તમે કોઈ જગ્યાએ નોકરી કરશો તો એમાં તમારી સેલરી મેક્ઝિમમ કેટલી હશે સ્ટાર્ટિંગમાં પંદર હજાર વીસ હજાર હવે આજે પંદર હજાર ને વીસ હજાર મેં તમને સેલેરી કીધી એ નોર્મલી તમને કેવી જોવા મળશે ઓલમોસ્ટ એક વર્ષ બે વર્ષ કે પછી મેક્ઝિમમ પાંચ વર્ષ કે એનાથી અમુક સમયગાળો વધારે કાં તો ઓછો આવી શકે છે એ તમારી શું હોય છે સેલરી હોય છે ઓકે તો એ સેલેરી તમારા માટે કેવી છે ઓન ધ સ્પોટ મર્યાદિત છે એટલે કે લિમિટેડ છે હવે તમે શું કરો છો એ મર્યાદિત આવકની અંદર તમારા માટે જે જરૂરી વસ્તુઓ છે જેમ કે જેના વગર તમે ચલાવી શકતા ન હોય તેવી વસ્તુઓ લેવાનો પ્રયત્ન તમે કરો છો ઓકે આમ છતાં પોતાને જરૂરી હોય તેવી જુદી જુદી વસ્તુઓની ખરીદી મોટા ભાગે એવી રીતે કરતો હોય છે કે જેનાથી તેની જરૂરિયાતો પણ સંતોષાય અને સાથે સાથે તેની ખરીદીમાં પણ શું થાય સમતુલા સર્જાય ઓકે સો નોર્મલી એઝ અ કસ્ટમર તમે પોતે પણ વિચારી શકો છો તમે પણ અત્યારે નવા નવા કોલેજમાં આવેલા છો ઓકે હવે તમે પણ શું વિચારો છો કે તમે માર્કેટમાં કંઈક વસ્તુ પરચેસ કરવા જાઓ છો તો તમારી જોડે જેટલા પૈસા છે એટલા પૈસા આપશો અને એના બદલામાં એટલી જ સારી ક્વોલિટીની વસ્તુ તમને મેળવી શકાય પછી આપણને આપેલું છે કે ગ્રાહકની સંતુલનો અર્થ આપો એટલે કે તમે જે ક્વેશ્ચનમાં જોશો તેમાં તમને ક્વેશ્ચનમાં કીધું છે કે ગ્રાહકની સમતુલાનો અર્થ આપો તો અહીંયા આપણને અર્થ જોવા મળે છે આપેલી પરિસ્થિતિમાં મહત્તમ સંતોષ મળે તે રીતે કરવામાં આવતી ખરીદીના આયોજનને ગ્રાહકની સમતુલા કહે છે ફરી એકવાર વાંચું છું ધ્યાન આપજો આપેલી પરિસ્થિતિમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય અથવા તો મહત્તમ સંતોષ મળે તે રીતે કરવામાં આવતી ખરીદીના આયોજનને ફરીથી એક શબ્દ યાદ રાખજો કયો શબ્દ છે આયોજનને ગ્રાહકની સમતુલા કહે છે એટલે કે કોઈપણ પરિસ્થિતિ હોય તેજી હોય કે મંદી હોય તો એવા સમયગાળા દરમિયાન તમે શું કરો છો માર્કેટમાં જઈને મહત્તમ સંતોષ મળે એટલે કે તમારી ઓન ધ સ્પોટની જે રિક્વાયરમેન્ટ છે જે જરૂરિયાત છે એ કેવી થઈ જાય પૂરી થઈ જાય તે રીતે તમને માર્કેટમાં જુદા જુદા જેટલા પણ જુદી જુદી વસ્તુઓ છે કે સેવાઓ છે તમે શું કરો છો એના માટે એક આયોજન કરો છો જેમ કે તમે શું બનાવો છો એક લિસ્ટ બનાવો છો કે જેની અંદર તમે લખો છો કે અમને આ વસ્તુ આટલી જોઈએ છે આ વસ્તુ આટલી જોઈએ છે ઓકે સો આ તમે શું કર્યું કહેવાય આયોજન કર્યું કહેવાય તો આ જે આયોજન કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે ગ્રાહકની સમતુલા કહેવામાં આવે છે ઓકે બીજા શબ્દોમાં કહીએ તો આપેલા સંજોગોમાં ગ્રાહક સમક્ષના વિવિધ વિકલ્પોમાં સર્વોત્તમ વિકલ્પની પસંદગી એટલે કે ગ્રાહકની સમતુલા હવે આ જે સેકન્ડ લાઈન તમને આપી છે જેમાં કીધું છે કે બીજા શબ્દોમાં કહીએ તો આપેલા સંજોગોમાં ગ્રાહક સમક્ષના વિવિધ વિકલ્પોમાં સર્વોત્તમ વિકલ્પની પસંદગી એટલે કે ગ્રાહકની સમતુલા તો એનો મિનિંગ એકદમ સહેલો છે કે તમને સંજોગો કીધા છે તો સંજોગો એટલે કેવા સંજોગો કે પરિસ્થિતિ સારી હોય અથવા તો પરિસ્થિતિ ખરાબ હોય ઓકે તો એવા સમયે એઝ અ કસ્ટમર તમારા સમક્ષ ઘણા બધા શું હોય છે વિકલ્પો હોય છે ઘણા બધા તમારા જોડે શું હોય છે ઓપ્શન્સ હોય છે હવે એ જેટલા પણ ઓપ્શન્સ તમને આપેલા છે તમે એમાંથી શું કરો છો સર્વોત્તમ વિકલ્પની પસંદગી કરો છો સર્વોત્તમ એટલે કે તમારા માટે બેસ્ટ શું છે તમે શું કરો છો તેની પસંદગી કરો છો તો એને આપણે શું કહીશું ગ્રાહકની સમતોલા કહીશું ઓકે આઈ હોપ તમને આ જે ગ્રાહકની સમતોલાનો અર્થ છે મિનિંગ છે એમાં ખ્યાલ આવી ગયો હશે હવે આપણને એક ફેમસ ઇકોનોમિસ્ટ છે જેમનું નામ છે પ્રોફેસર સેમ્યુલસન એમના મત મુજબ એમની એક ડેફિનેશન આપવામાં આવેલી છે એમની એક વ્યાખ્યા આપવામાં આવેલી છે તો એમણે કીધું છે આપણને કે ગ્રાહકની સમતુલનો આધાર તેની આવક પસંદગીના ધોરણો અને વસ્તુની કિંમત ઉપર છે આ સારામાં સારી વસ્તુ આપણને પ્રોફેસર સેમ્યુલસને દર્શાવેલી છે જે આપણને કહે છે કે જો કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ગ્રાહકે બજારમાં પોતાની સમતુલા હાસિલ કરવી હોય તો એના માટે આધારિત વસ્તુ કઈ કઈ છે તો મેઇનલી ત્રણ આધાર આપણને આપવામાં આવેલા છે સૌથી પહેલી તો આવક એટલે કે પૈસા કારણ કે પૈસા ન હોય તો તમે ખરીદી કરી શકો નહીં ઓકે સેકન્ડ નંબર તમને આપેલો છે પસંદગીના ધોરણો એટલે કે તમે જેટલા પણ જુદા જુદા ઓપ્શન્સ માર્કેટમાં અવેલેબલ છે એમાંથી તમારા માટે તમારી આવકના અકોર્ડિંગ પસંદગીના ધોરણો શું છે ફોર એક્ઝામ્પલ આપણને ખબર છે કે ઇન્ડિયાની અંદર ત્રણ પ્રકારના લોકો વસે છે એક તો ગરીબ એક મધ્યમ વર્ગ અને એક છે પૈસાવાળા હવે સિમ્પલ છે કે જે ગરીબ લોકો છે એમના પસંદગીના ધોરણો થોડા ઉતરતી કક્ષાના હશે જે મધ્યમ વર્ગ છે એમના પસંદગીના ધોરણો ના તો બહુ વધારે પડતા હાઈફાઈ હશે અને ના તો ઉતરતી કક્ષાના એટલે કે મીડિયમ લેવલના જોવા મળશે જેની અંદર આપણે એટલે કે મારો અને એઝ અ સ્ટુડન્ટ તમારા લોકોનો પણ સમાવેશ થાય છે અને ત્રીજો આવે છે પૈસાવાળા લોકો ઓકે હવે એ લોકો નોર્મલી એવી વસ્તુ પરચેસ કરશે કે જે કેવી હશે મોસ્ટલી એક્સપેન્સિવ હશે એટલે કે બહુ ખર્ચાળ અને મોંઘી હશે ઓકે સો એમાં એનો સમાવેશ આપણે સામે કરીશું પસંદગીના ધોરણોમાં કરીશું અને એવી જ રીતે આપણને આપેલું છે વસ્તુની કિંમત હવે નોર્મલ છે કે આપણી આવક જો લિમિટેડ હોય તો જે તે વસ્તુ આપણે માર્કેટમાં લઈશું એમાં સૌથી પહેલાં નજર ક્યાં નાખીશું વસ્તુની કિંમત ઉપર ફોર એક્ઝામ્પલ તમે પણ ક્યારેક મોલમાં ફરવા જતા હશો તમને અમુક વસ્તુ પસંદ પણ આવતી હશે તો તમે સૌથી પહેલાં શું ચેક કરો છો એનો પ્રાઇસ ટેક ચેક કરો છો એટલે કે એની કિંમત શું છે એ સૌથી પહેલાં ચેક કરો છો પછી તમે તમારા પોકેટ મની તરફ જુઓ છો કે તમારા ખીચામાં એટલા પૈસા અવેલેબલ છે કે નહીં જો પૈસા હશે અને તમારા બજેટની અંદર આવતું હશે તો તમે શું કરશો એ વસ્તુને પરચેસ કરવાનો પ્રયત્ન કરશો પરંતુ જો એ વસ્તુ માટે તમારા જોડે પૈસા અવેલેબલ નહીં હોય તો તમે શું કરશો એના માટે પ્લાનિંગ કરશો ફોર એક્ઝામ્પલ જેમ કે અમુક વસ્તુ ઘરમાં પરચેસ કરવી હોય તો માતા પિતા શું નક્કી કરે છે કે દિવાળીના સમયે આપણે પરચેસ કરીશું એટલે કે દિવાળીનો સમય આપણે શું કરી નાખ્યો છે નક્કી કર્યો છે પણ એના માટે આખા વર્ષ દરમિયાન શું કરવામાં આવે છે દર મહિને થોડી થોડી ઘણી સેવિંગ્સ કરવામાં આવે છે ઓકે અને પછી જ્યારે પૈસા ભેગા થઈ જાય ત્યારે તમે શું કરો છો એ વસ્તુ લાવવા માટેનો પ્રયત્ન કરો છો ઓકે સો આ આપણને વ્યાખ્યા આપનાર વ્યક્તિ છે પ્રોફેસર સેમ્યુલસન એના પછી આપણને કીધું છે ટૂંકમાં ગ્રાહકની સમતુલાનો આધાર બે રેખા ઉપર છે આ રેખાઓ આપણે ઓલરેડી ભણી ગયા છીએ ચેપ્ટર નંબર વનની અંદર બે રેખા છે એક છે તટસ્થ રેખા અને બીજી છે બજેટ રેખા અથવા તો કિંમત રેખા ઓકે પછી આપણને આપ્યું છે ગ્રાહકની સંતુલાની ધારણાઓ હવે ધારણાઓની વાત કરી છે એટલે કે આપણી જે યુનિટની રૂપરેખા છે એમાંનો પોઈન્ટ નંબર ટુ ગ્રાહકની સમતુલાની ધારણાઓ વિશે ચર્ચા કરો એવો આપણો ક્વેશ્ચન હતો તો એની અંદર સો આપણને કીધું છે કે ગ્રાહકની સમતુલન ધારણા વિશે ચર્ચા કરો તો એની અંદર બુકમાં બી તમને પોઈન્ટ નંબર ટુ આપેલો છે તો વન બાય વન આપણે એ જોઈશું સૌથી પહેલો પોઈન્ટ આપણને આપેલો છે ગ્રાહકની આવક સ્થિર અને નિશ્ચિત છે ફરી એકવાર તમને કહી દઉં કે આ શું છે ધારણાઓ છે શું કહેવાય ધારણાઓ ધારણાઓ એટલે કે આજે આપણને કોન્સેપ્ટ આપેલો છે તો એ સમયે જે ઇકોનોમિસ્ટ લોકો છે એમણે શું કરી છે અમુક અમુક ધારણાઓ પોતાના અકોર્ડિંગ બનાવેલી છે એમાંની પહેલી એક ધારણા આપણને આપેલી છે કે જે ગ્રાહક છે એની આવક સ્થિર માની લેવામાં આવેલી છે અને બીજું કીધું છે કે એમની આવક કેવી છે પાછી નિશ્ચિત છે એવું બની શકે કે એમની આવક ક્યારેક ક્યારેક વધી પણ શકતી હોઈ શકે છે ઘટતી પણ હોઈ શકે છે અથવા તો અનિશ્ચિત પણ હોઈ શકે છે પરંતુ આપણને કીધું છે કે આવક કેવી છે સ્થિર અને નિશ્ચિત છે તો એમાં આપણને આપેલું છે કે બજેટ રેખાનો આધાર ગ્રાહકની આવક ઉપર છે એ આપણે જોઈ ગયા છીએ વસ્તુની કિંમત સ્થિર હોય પરંતુ ગ્રાહકની આવક બદલાય તો બજેટ રેખાનું સ્થાન પણ શું થઈ જાય છે બદલાય છે તો આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે જો આવક વધે છે તો બજેટ રેખા જમણી બાજુ ઉપર તરફ જાય છે અને જો આવકમાં ઘટાડો થાય છે તો બજેટ રેખા ડાબી બાજુ નીચેની તરફ આવી જાય છે ઓકે આઈ હોપ તમને એક ક્વેશ્ચન આખે આખો જોયો હશે તો એમાં મેં તમને ગ્રાફ ડ્રો કરીને પણ બતાવેલો હતો સ્ક્રીન ઉપર ઓકે આવક વધતા બજેટ રેખા જમણી બાજુ અને આવક ઘટતા ડાબી બાજુ ખસે છે આથી સમતુલાનો ભંગ થઈ જાય છે અને આથી ગ્રાહકની આવક સ્થિર અને નિશ્ચિત રહે છે તેવી ધારણા કરવામાં આવેલી છે ઓકે પછી પોઈન્ટ નંબર ટુ કીધો છે કે એક્સ અને વાય વસ્તુના ભાવ આપેલા અને સ્થિર છે એવું આપણને કીધેલું છે કે આપેલા પણ છે અને સાથે સાથે કેવા છે સ્થિર છે તો બજેટ રેખાનો આધાર બંને વસ્તુની આપેલી કિંમત ઉપર છે જો બેમાંથી એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો બજેટ રેખાના ઢોળાવમાં શું આવે છે પરિવર્તન આવે છે એ આપણે પણ જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર અથવા બે વસ્તુની કિંમતમાં અપ્રમાણસર અથવા તો વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય ત્યારે બજેટ રેખાના સ્થાન અને આકાર બંનેમાં ફેરફાર આવે છે ઓકે લાસ્ટ લેક્ચર જો તમે લાસ્ટ અટેન્ડ કર્યો હશે તો અને તો જ તમને આમાં ખબર પડશે ઓકે ના જોયો હોય તો વિડીયો ફરીથી તમે જજો ત્યાં ચેપ્ટર નંબર વનની અંદર અને ત્યાં ક્વેશ્ચન્સ જોજો તો તમને ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે આના વિશેના ઘણા બધા ક્વેશ્ચનના આન્સર અને ગ્રાહકની સમતુલા જળવાઈ શકતો નથી આથી ગ્રાહકની સમતુલા સમજાવતી વખતે એક્સ અને વાય વસ્તુના ભાવ સ્થિર રહે છે તેવું માની લેવામાં આવેલું છે તેવું ધારી લેવામાં આવેલું છે પછી કીધું છે નંબર થ્રી ગ્રાહકની પસંદગીના ધોરણો કેવા છે સ્થિર છે એટલે કે જે પ્રેફરન્સ છે ખરીદી કરવા માટે એ કેવા છે સ્થિર એવું માની લેવામાં આવેલું છે ફોર એક્ઝામ્પલ તમે અત્યારે માર્કેટમાં જાઓ છો તમને કોઈ વસ્તુ ગમી જાય છે હવે એક વર્ષ પછી જ્યારે તમે ફરીથી માર્કેટમાં જશો અને તમને એવી જ વસ્તુ જોવા મળશે તો શું તમે વસ્તુ પસંદ ખરીદી કરશો ના કેમ કારણ કે તમારા જે પસંદગીના ધોરણો છે એ કેવા થઈ જશે ચેન્જ થઈ જશે ઓકે તો અહીંયા એવું માની લીધું છે કે ગ્રાહકના પસંદગીના ધોરણો કેવા છે સ્થિર છે તટસ્થ રેખાનો આધાર ગ્રાહકના પસંદગીના ધોરણો ઉપર છે બે વસ્તુના સંદર્ભમાં ગ્રાહકના પસંદગીના ધોરણો બદલાય તો રેખામાં શું આવે છે પરિવર્તન આવે છે અને ગ્રાહકની સંતુલામાં ભંગ થાય છે આથી ગ્રાહકના પસંદગીના ધોરણો પણ સ્થિર ધારી લેવામાં આવેલા છે ઓકે એના પછી કીધું છે આપણને ગ્રાહકનું વર્તન તર્કબદ્ધ છે એટલે કે જે કસ્ટમર છે એ કેવો છે પોતાના તર્કબદ્ધ વિચારશીલ ધરાવતો છે સો પોઈન્ટ નંબર ફોરમાં તમને કીધું છે કે ગ્રાહકનું વર્તન તર્કબદ્ધ છે એટલે કે ગ્રાહક જ્યારે માર્કેટમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાય છે ત્યારે તે બધી જ વસ્તુ વિચાર કરીને ખરીદે છે ઓકે તો ગ્રાહકની આપેલી પરિસ્થિતિમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય તે રીતની ખરીદીનું આયોજન કરે છે એટલે કે પહેલેથી પ્લાનિંગ કરીને જાય છે કે મારે કઈ વસ્તુ માર્કેટમાં જઈને ખરીદી કરવાની છે ઓકે એટલે કે આપેલી બજેટ રેખા અથવા તક રેખાના સંદર્ભમાં તેની સમક્ષ જે બે જુદી જુદી વસ્તુઓ છે તેના ખરીદીના વિકલ્પો જે દ્વારા દર્શાવવામાં આવે છે તેમાંથી જેમાં તેને મહત્તમ સંતોષ પ્રાપ્ત થતો હશે તે શું કરશે એ એને પરચેસ કરવાનો પ્રયત્ન કરશે ઓકે એટલે કે પહેલાં શું કરશે જુદા જુદા જેટલા પણ વસ્તુઓ છે એમાં કમ્પેરિઝન કરશે અને એમાંથી એના બજેટના અકોર્ડિંગ જો એને ક્વોલિટી પોષાતી હશે તો શું કરશે ગ્રાહક એ વસ્તુને પરચેસ કરવાનો પ્રયત્ન કરશે ઓકે પછી આપણને પોઈન્ટ નંબર ફાઇવ આપેલો છે ગ્રાહક દ્વારા ખરીદવામાં આવતી બંને વસ્તુ પ્રિન્ટિંગ મિસ્ટેક છે વાસ્તુ નથી ત્યાં છે વસ્તુ એટલે કે ગ્રાહક દ્વારા ખરીદવામાં આવતી બંને વસ્તુના એકમો સમાન ગુણી અને વિભાજ્ય છે સમાન ગુણી એટલે કે એક સરખા ગુણધર્મો ધરાવતા અને સાથે સાથે કેવા છે વિભાજ્ય છે તેવું માની લેવામાં આવેલું છે ઓકે અને લાસ્ટ પોઈન્ટ તમને આપેલો છે કે ગ્રાહક તમામ પરિસ્થિતિથી જ્ઞાત છે એટલે કે માર્કેટમાં કેવા પ્રકારની પરિસ્થિતિ ચાલે છે તેજીનો સમયગાળો છે મંદીનો સમયગાળો છે કે પછી ન્યુટ્રલ પરિસ્થિતિ છે આ દરેક પરિસ્થિતિ ગ્રાહકને ખબર છે ઓકે સો આ હતો આપણો ક્વેશ્ચન નંબર વન સો અહીંયા ચેપ્ટર નંબર ટુનો ક્વેશ્ચન નંબર વર્ગ પૂરો થાય છે સ્ટીલ તમને આ પોઈન્ટની અંદર કોઈપણ જાતનો ક્વેશ્ચન હોય કે ડાઉટ હોય અથવા બુકમાં પણ તમે વાંચી શકો છો એમાં કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય કે ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ પણ કરી શકો છો ઓકે સો અહીંયા ફોર એની ક્વેશ્ચન્સ એન્ડ ક્વેરીઝ યુ કેન મેલ મી તમે મેઇલ પણ કરી શકો છો ઓન સંકલ્પ લન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એન્ડ યુ કેન ઓલસો વોટ્સએપ મી તમે વોટ્સએપ પણ કરી શકો છો એઇટ સેવન એટ ઝીરો ફાઇવ ઝીરો ફાઇવ ફોર ડબલ થ્રી ઉપર ઓકે સો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ક્વેશ્ચન નંબર ટુ ટિલ ધેન રીડ હાર્ડ સ્ટડી હાર્ડ બાય બાય ટેક કેર